કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિત માં જે ત્રીજું પ્રકરણ છે માહિતીનું નિયમન, એમાં ગયા વિડિયોમાં આપણે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ વિશે જોઈ ગયા. હવે આ વિડિયોમાં આપણે સંભાવના વિશે સમજવાનું છે. તો તક અને સંભાવના એટલે શું? તો તક ને ઇંગ્લિશ માં આપણે ચાન્સ અને સંભાવના ને પ્રોબેબિલિટી કહીએ, બરાબર? તો આ શબ્દો તમે રોજિંદા જીવનમાં વારંવાર આવે છે. આપણે વારંવાર કહીએ છીએ કે આજે વરસાદ થવાનો કોઈ યોગ નથી, અને એવું પણ કહીએ છીએ કે ભારત વર્લ્ડ કપ જીતવાની વધુ સંભાવના છે. આવું બધું તમે સાંભળ્યું હશે, બરાબર ને? તો આ પદોને આપણે વધુ સારી રીતે સમજવા માટે અહીંયા કેટલાક વિધાનો આપેલા છે તે આપણે સમજીશું. પહેલું છે કે પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે છે. આવું બને કોઈ દિવસ? ના બને, બરાબર ને? બધાને ખબર છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પણ અહીંયા એક વિધાન આપેલું છે કે પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે છે. કીડીની ઊંચાઈ 3 મીટર સુધી હોય છે. 3 મીટર સુધી કદાચ કીડીની ઊંચાઈ હોય ના હોય, એટલે આ પણ શક્ય નથી. મોટા કદનો ઘન લેવામાં આવે તો તેની બાજુ પણ મોટી થશે. તમે જેટલું મોટો ઘન લેશો ચોરસ, તો એની બાજુ પણ એટલી મોટી થશે, બરાબર ને? તો આ શક્ય છે. વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હશે. જેટલું ત્રિજ્યા મોટી હશે એટલું વર્તુળનું ક્ષેત્રફળ વધુ થશે, એટલે આ પણ શક્ય છે. અને આ ભારત આગામી ટેસ્ટ શ્રેણી જીતશે, આવું કહી પણ શકાય અને ન પણ કહી શકાય, બરાબર? તો અહીંયા આપણે જે વિધાનો જોયા એમાં 3 વસ્તુ જોઈ કે શક્ય છે, અશક્ય છે અને શક્ય છે અને શક્ય પણ નથી, બરાબર? આ 3 પ્રકારના આપણે વિધાન જોયા. તો આપણે જે ઉપર વિધાન જોયા એમાં કીડીનું 3 મીટર સુધી વધવું શક્ય નથી, સૂર્યનું પશ્ચિમમાં ઉગવું શક્ય નથી, બરાબર? હવે તમે એક સિક્કો લો, જે રૂપિયાનો 2 રૂપિયાનો 5 રૂપિયાનો સિક્કો આવે છે એ લો, અને ખાતરી કર તમે એને ઉછાળો તો તમને હેડ મળશે કે ટેલ્સ મળશે એ તમે ખાતરીપૂર્વક કહી શકો. તો હેડ પણ મળે અને ટેલ પણ મળે, બરાબર? એવું જરૂરી નથી કે આપણે હેડ ધરે તો હેડ જ મળે, ટેલ ધરે તો ટેલ જ મળે. તો આપણે જે સિક્કાને ઉછાળીશું તો ઉપર હેડ પણ મળશે, હેડ ના મળે તો ટેલ મળશે. તો આ શું છે? એક સંભાવના થઈ. હવે આપણે જોઈશું કે જ્યારે આપણે સિક્કાને ઉછાળીએ છીએ તેનું પરિણામ હેડ અથવા ટેલ હશે. તો આ શું છે? આપણી પાસે માત્ર એક તક છે, એટલે આપણી પાસે એક ચાન્સ છે, તક છે. શેની? હેડ અથવા તો ટેલ લાવવા માટે આપણે પાસે એક તક છે, એક ચાન્સ છે. તમને આ બેમાંથી કોઈ એક મળે તો આપણે શું કરીએ? હવે આપણે પાસા, તમે બધા સાપસીડી, લૂડો આ બધું રમ્યા હશો, તો તેમાં તમારી પાસે જે પાસો હોય છે એની કેટલી બાજુ હોય છે? તો 1 થી 6 આંકડા હોય છે, બરાબર? 1 થી 6 ટપકા હોય છે ને પાસામાં. તો કેટલી બાજુ થશે એની? તો એની બાજુ થશે 6, બરાબર? હવે તમે ના ખ્યાલ આવે તો પાસો તમે તમારી પાસે હોય તો તમે તેને જોઈ શકો છો. તે પાસાને 6 ફલક એટલે કે 6 બાજુઓ હોય છે. તમે પાસાને ફેંકો તો કયો અંક ધારો છો? તો જે અંક ધારો એ પડે એવું દર વખતે શક્ય બનતું નથી. હવે ચોક્કસ અંક મળે એવી ઈચ્છા રાખો છો, તો શું તમારી ઈચ્છા પ્રમાણે અંક મળે? તો ના, એવું જરૂર નથી કે આપણી ઈચ્છા પ્રમાણે જ અંક મળે. તો સંભાવના એટલે શું? તો આપણે જાણીએ છીએ કે સિક્કાને ઉછાળીએ, બરાબર? સિક્કાને આપણે ઉછાળીશું તો આપણને એમાં હેડ અથવા તો ટેલ બેમાંથી કોઈ પણ એક પરિણામ મળશે, બરાબર? તો અને પાસાને ઉછાળીશું એટલે કે જે લૂડો અથવા સાપસીડી રમવાનો જે પાસો છે 6 બાજુવાળો એને ઉછાળીશું તો 6માંથી કોઈ પણ એક જ સાઈડ આપણને મળવાની છે, બરાબર ને? તો અનુભવથી આપણે કહી શકીએ કે સિક્કો ઉછાળતા હેડ અથવા ટેલ મળવાની સમાનતા એક જ છે. એટલે કે શું થશે? કાં તો હેડ મળશે કાં તો ટેલ મળશે. એટલે કેટલું મળ્યું આપણને પરિણામ? પરિણામ તો એક જ મળ્યું. એવી રીતે પાસાને ઉછાળીશું
ભલે છ બાજુ હોય પણ પરિણામ તો આપણને એક જ મળવાનું છે, બરાબર? પાસો ઉછાળવાથી 1 2 3 4 5 6 સંભાવના એકસરખી હોય છે, એટલે કે પાસા માટે 6 એકસરખી શક્યતાવાળા પરિણામ છે અને આપણે 6 માંથી કોઈ પણ એક પરિણામ મળશે, બરાબર? હવે સંભાવના તો કોઈ પણ ઘટનાને આપણે પ્રયોગની ગુણોત્તર વડે પ્રયોગના પ્રયત્નોની કુલ સંખ્યાના ગુણોત્તર આમ p ઓફ a વડે તેને દર્શાવવામાં આવશે. હવે સંભાવના વિશે તમે ધોરણ 8 માં વિસ્તૃતમાં માહિતી મેળવશો, બરાબર? હવે આપણે સંભાવનાના કેટલાક ગુણધર્મો જોઈશું અહીંયા કે કોઈ પણ ઘટનાની સંભાવના કોઈ પણ રિઝલ્ટ આવે તો કાં તો 0 હોય કાં તો 1 હોય, બરાબર? બધી જ પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે, એટલે કે ચોક્કસ સંભાવના મળે તો 1 અને અશક્ય ઘટના હોય તો એની સંભાવના હોય 0 અને નિશ્ચિત ઘટનાની સંભાવના છે 1. હવે પરિસ્થિતિ કે ઘટના જે સંભાવનાની પરિસ્થિતિને ઘટના છે એ 3 પ્રકારની છે. કયા કયા 3 પ્રકાર? તો પહેલું ચોક્કસ બનતી ઘટના, બીજી અશક્ય ઘટના અને ત્રીજી ઘટના બને અથવા ન પણ બને. તો ચોક્કસ બનતી ઘટનામાં કેટલાક ઉદાહરણ જોઈશું આપણે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો હંમેશા ચોક્કસ બને જ છે. પછી અશક્ય ઘટનાનું એક ઉદાહરણ જોઈશું કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે તો આ શક્ય છે ના, તો આ શું છે? અશક્ય ઘટના. હવે ઘટના બને કે ન પણ બને, તો આવતીકાલે વરસાદ પડશે તો આ ઘટના બની પણ શકે છે અને ન પણ બની શકે. હવે આપણે કેટલાક ઉદાહરણોના જવાબ આપીશું. શું કીધું છે કે નીચે આપેલી ઘટના ચોક્કસ બનશે, અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં. આ 3 આપણે 3 ના આન્સર આપવાના છે કે ચોક્કસ બનશે, અશક્ય છે, બની શકે કે ન પણ બની શકે. તો પહેલું જોઈશું કે પાસાને ઉછાળતા ઉપર અંક 3 આવશે. પાસો ઉછાળીશું તો ઉપર અંક 3 આવશે તો ચોક્કસ બનશે પણ ખરી અને નહીં પણ બને તો શું લખાશે? બની શકે પણ ચોક્કસ નહીં, એટલે બને પણ ખરી અને ન પણ બને. 3 આવે પણ ખરા અને ન પણ આવે, આપણે શ્યોર ના કહી શકીએ. બીજું સિક્કાને ઉછળતા ઉપર છાપ આવશે તો એમાં પણ શું આવશે? બની શકે પણ ચોક્કસ નહીં, બરાબર? ત્રીજું કાલે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગશે, બને કઈ દિવસ આવું? તો શું લખાશે અહીંયા? અશક્ય. જે વસ્તુ શક્ય જ નથી એટલે શું લખવાનું આપણે? અશક્ય. જેમ વર્તુળ મોટું તેમ ત્રિજ્યા વધારે. આપણે જાણીએ છીએ કે જેમ વર્તુળ મોટું હોય એમ એની ત્રિજ્યા વધારે છે, એટલે શું લખવાનું? કે ચોક્કસ બનશે. પાંચમું છે કે આવતા મહિને ચંદ્ર ગરમ પ્રકાશ પાથરશે. આપણે સૂર્યમાંથી ગરમી મળે પણ ચંદ્રમાંથી મળે ના મળે, એટલે શું લખવાનું? અશક્ય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પછી એવું કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, સિક્કાને ઉછાળતા ઉપર કાંટો આવવાની સંભાવના શોધો. સિક્કાને કેટલી બાજુ હોય છે? 2, અને કાંટો એક જ આવી શકે છે, કાં તો આવે કાં તો ન આવે, એટલે શું લખાશે? 1/2. 2 બાજુ હોય તો કાંટો આવવાની સંભાવના 1. પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા આવવાની સંભાવના શોધો. એકી સંખ્યા કઈ કઈ હશે? 1, 3, 5, બરાબર? 3 આવી શકે પણ તેમાંથી 6 માંથી, તો આપણે આને 1/2 એવું લખી શકાય, બરાબર? પાસાને ઉછાળતા ઉપર 7 અંક આવે તેની સંભાવના શોધો. પહેલી વાત કે પાસામાં 6 થી ઉપર કોઈ પણ અંક ન આવે, એટલે અહીંયા શું આવશે? 0, બરાબર? ચોથું, અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? ઘટના શક્ય જ નથી એની સંભાવના કેટલી હોય છે? મેં તમને કીધું એમ 0.
ય બરાબર પાંચમું નિશ્ચિત ઘટનાની સંભાવના કેટલી હોય છે તો નિશ્ચિત ઘટનાની સંભાવના હોય છે 1 તો અહીંયા આપણે ત્રીજું પ્રકરણ માહિતીનો નિય